હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 11 ગુજરાતીની અંદર આપણે વ્યાકરણનો નવો ટોપિક ભણવા આજે જઈ રહ્યા છીએ, જેનું નામ છે સંયોજક. હવે સંયોજક કોને કહેવાય તેની વ્યાખ્યા જરા જોઈએ આપણે. પણ સંયોજક વિશે જાણતા પહેલાં આપણે ગુજરાતીના વ્યાકરણના આગળના વિડીયોની અંદર વ્યાકરણનો ટોપિક સર્વનામ ભણ્યા હતા. કયો ટોપિક ભણ્યા હતા? સર્વનામ. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે સંયોજક. તો ઘણી બધી વખત આપણે આપણા જીવનની અંદર સંયોજકો વાપરતા હોઈએ છીએ. પણ એના વિશે આપણને ખ્યાલ હોતો નથી. તો સૌથી પહેલાં સંયોજક કોને કહેવાય એ આપણે સમજી લઈએ. શું કહે છે? જો વાક્યોને એકબીજાની સાથે સાંકળવાની કડીરૂપ કામગીરી કરનાર ભાષા ઘટકોને સંયોજક કહે છે. શું કહે છે? વાક્યોને એકબીજાની સાથે સાંકળવાની કડીરૂપ કામગીરી કરનાર ભાષા ઘટકોને સંયોજકો કહે છે. બે શબ્દો, અથવા તો બીજા અર્થમાં જોઈએ તો બે શબ્દો, બે વાક્યો કે બે વાક્યખંડોને જોડનાર પદ એટલે સંયોજક. શું કહે છે? બે શબ્દો, બે વાક્યો, બે વાક્યખંડોને જોડનાર પદ એટલે સંયોજક. પહેલી વ્યાખ્યામાં શું કહે છે? વાક્યોને એકબીજાની સાથે સાંકળવાની કડીરૂપ કામગીરી કરનાર ભાષા ઘટકોને સંયોજક કહે છે. તો જેમ કે હું ઉદાહરણ આપું તો, જો ધોરણ 10 અને 12ની શાળા સફળતાપૂર્વક નીવડશે તો ધોરણ 9 અને 11 ખુલવાની શક્યતા રહેલી છે. જો અને તો એમ શું વાપર્યું? સંયોજક વાપર્યા. તો શું કહે છે? એક વાક્યને બીજા વાક્ય સાથે જોડવા માટે મેં જો અને તોનો ઉપયોગ કર્યો. આપણી પહેલી વ્યાખ્યા પ્રમાણે શું કહે છે? વાક્યોને એકબીજાની સાથે સાંકળવાની કડીરૂપ કામગીરી કરનાર ભાષા ઘટકોને સંયોજક કહે છે. બે શબ્દો, બે વાક્યો કે બે વાક્યખંડોને જોડનાર પદ એટલે સંયોજક. ને, અને, અથવા, એટલે, જો, તો, જ્યાં, ત્યાં, કેમ કે, કારણ કે, છતાં પણ, તેથી, માટે, નહીતર, પણ, અર્થાત, અથવા, તો, કે, નહીં તો, તેમજ, તથા, તેમજ, એટલે કે વગેરે સંયોજકો વાક્યો તેમજ પદ સમૂહો કે પદોને જોડવા માટે પ્રયોજાય છે. આ બધા શું છે? સંયોજકો છે. શું છે આ બધું? સંયોજકો. કયા કયા સંયોજકો છે? જો તો, ને, અને, અથવા, એટલે, જો, તો, જ્યાં, ત્યાં, કેમ કે, કારણ કે, છતાં પણ, તેથી, માટે, નહીતર, પણ, અર્થાત, અથવા, તો, કે, નહીં તો, તેમજ, તથા, તેમજ, આ તેમજ અને આ તેમજ બંનેમાં લખવામાં ફેર છે. જો વિદ્યાર્થી મિત્રો, આ તેમજ જ સાથે છે, અહીંયા જ અલગ છે. એટલે કે વગેરે સંયોજકો વાક્યો તેમજ પદ સમૂહો કે પદોને જોડવા માટે પ્રયોજાય છે. એ સિવાય જે, એ, ક્યારે, જ્યારે, જે, તે, જ્યારે, ત્યારે વગેરે સંયોજકો દ્વારા વાક્યો વચ્ચેનો ઘટનાક્રમ અને તે ક્રમ પાછળનો તર્ક સ્પષ્ટ બને છે. શું કહે છે? જે, એ, જ્યારે, ક્યારે, જે, તે, જ્યારે, ત્યારે વગેરે સંયોજકો દ્વારા વાક્યો વચ્ચેનો ઘટનાક્રમ અને તે ક્રમ પાછળનો તર્ક શું બને છે? સ્પષ્ટ બને છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સંયોજકોની બે વ્યાખ્યા અને કયા કયા સંયોજકો આપણે વાક્યની અંદર ઉપયોગ કરીએ છીએ, આ બધું તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. બરાબર. ચાલો હવે આપણે એનું સંયોજકોના ઉદાહરણ જોઈ લઈએ. પરીક્ષાની અંદર પૂછાશે કે નીચે
ના વાક્યોમાંથી સંયોજકો શોધીને લખો. નીચેના વાક્યમાંથી સંયોજકો શોધીને લખો, અથવા તો સંયોજક વાક્યમાં યોગ્ય સંયોજક મૂકીને વાક્ય ફરીથી લખો. આ રીતે તમને પૂછાવાની શક્યતા રહેલી છે. ચલો હવે વાક્યમાં સંયોજક કઈ રીતે મૂકાય એ આપણે જોઈએ. છોરું કછોરું થાય, કાંઈ માવતરથી કમાવતર ઓછું થવાય છે. અહીં વાક્ય શું આપ્યું છે? છોરું કછોરું થાય, કાંઈ માવતરથી કમાવતર ઓછું થવાય છે. તો આમાં આપણે કયો સંયોજક મૂકીશું? આમાં આપણે પણ કયો સંયોજક મૂકીશું? પણ. છોરું કછોરું થાય પણ કાંઈ માવતરથી કમાવતર ઓછું થવાય છે. આપણે પણ મૂક્યું એટલે તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો, વાક્ય વાંચવામાં, સાંભળવામાં અને સમજવામાં આપણને સરળ બની ગયું છે. છોરું કછોરું થાય પણ કાંઈ માવતરથી કમાવતર ઓછું થવાય છે. ચલો ત્યાર પછીનું વાક્ય. ઓછામાં ઓછા પરિગ્રહ, વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમનો આદર્શ હતો. ઓછામાં ઓછા પરિગ્રહ, વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમનો આદર્શ હતો. હવે આ વાક્યની અંદર આપણે કયો સંયોજક મૂકીશું? અને. કયો સંયોજક મૂકીશું? અને. તો શું કહે છે? જો ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમનો આદર્શ હતો. ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમનો શું હતો? આદર્શ હતો. ચલો. બાની ઈચ્છા એવી હતી કે હું ખૂબ ભણીને મોટો માણસ થાવ. બાની ઈચ્છા એવી હતી કે હું ખૂબ ભણીને મોટો માણસ થાવ. તો અહીંયા કે સંયોજક આપણે મૂક્યું છે? બાની ઈચ્છા એવી હતી કે હું ખૂબ ભણીને મોટો માણસ થાવ. બાની ઈચ્છા એવી હતી કે હું ખૂબ ભણીને મોટો માણસ થાવ. આ શું થયું? તમારા વાક્યમાં આપણે સંયોજક મૂક્યા. ચલો ત્યાર પછીનું વાક્ય છે. માતા પાસેથી બાળક ગ્રહણ કરે છે, બીજી કોઈ પાસેથી કરી શકતું નથી. તો આમાં આપણે કયા સંયોજકો મૂકીશું? માતા પાસેથી બાળક જેટલું ગ્રહણ કરે છે તેટલું બીજા કોઈ પાસેથી કરી શકતું નથી. જેટલું ને તેટલું આટલું આપણે સંયોજકો મૂક્યા. માતા પાસેથી બાળક જેટલું ગ્રહણ કરે છે તેટલું બીજા કોઈ પાસેથી કરી શકતું નથી. ચલો પાંચમું ઉદાહરણ જોઈએ. કારણ હોય વિના સંકોચે કહો. કારણ હોય વિના સંકોચે કહો. તો આમાં આપણે કયા સંયોજકો મૂકીશું? જે તે. જે કારણ હોય તે વિના સંકોચે કહો. જે કારણ હોય તે વિના સંકોચે કહો. ચલો હજી આપણે બીજા ઉદાહરણો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો આમાં શું કરવાનું છે? નીચેના વાક્યોમાંથી સંયોજકો શોધીને લખો. આપણે જે પાંચ ઉદાહરણો જોયા એમાં શું કર્યું? આપણે વાક્યોની અંદર ઉદાહરણો જે આપેલા હતા એની અંદર આપણે સંયોજકો મૂક્યા. હવે આમાં આપણે સંયોજકો શોધવાના છે. સંયોજકો શું કરવાના છે? શોધવાના છે. તો પેલું વાક્ય છે. સુવાવડમાંથી કંઈ એવો રોગ પેઠ્યો કે એની કેડ તો તોડી નાખી. સુવાવડમાંથી કંઈક એવો રોગ પેઠો કે એની કેડ તોડી નાખી. ચલો વિદ્યાર્થી મિત્રો, આમાંથી સંયોજક કયો શબ્દ છે? આ વાક્યની અંદર સંયોજક શું છે? કે. શું છે સંયોજક? કે. ચલો ત્યાર પછીનું વાક્ય જોઈએ. જો પોતાને ઘરે કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરીને જમાડતા.
જો પોતાના ઘરે કંઈ સારું ખાવાનું બન્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહ કરીને જમાડતા. તો અહીંયા જો અને તો કયા સંયોજકો વપરાયા છે? જો અને તો. ચલો, એકબીજાની ઓથ અને સાથ સાથ એમની જિંદગીના ટેકા બન્યા. એકબીજાની ઓથ અને સાથ સાથ એમની જિંદગીના ટેકા બન્યા. અને સંયોજક વપરાયો છે. કયો સંયોજક વપરાયો છે? અને. એ એના વિચારો જાણવા કોશિશ કરતો, પણ નીલા તો આ અંગે કંઈ વિચાર કરવાની જ ના પાડી. એ એના વિચારો જાણવા કોશિશ કરતો, પણ નીલા તો આ અંગે કંઈ વિચાર કરવાની જ ના પાડતી. આ વાક્યમાં કયો સંયોજક છે? પણ. કયો સંયોજક છે? પણ. ચલો, ત્યાર પછીનું વાક્ય. એકવાર નક્કી કરીશું એટલે એની મેળે વળી જશે. એકવાર નક્કી કરીશું એટલે એની મેળે વળી જશે. હવે આ વાક્યમાં કયો સંયોજક છે? એટલે. કયો સંયોજક છે? એટલે. આ પાંચ વાક્યોમાં આપણે શું કર્યું? સંયોજક શોધ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો પાંચ વાક્યોની અંદર આપણને સંયોજક આપેલા હતા, જે આપણે શું કર્યું? સંયોજક, સોરી, જે પાંચ વાક્યોની અંદર આપણે સંયોજક આપ્યા નહોતા, આપણે સંયોજક મૂક્યા, જાતે મૂક્યા, અને બીજા પાંચ વાક્યોની અંદર સંયોજક આપેલા હતા અને જેની અંદર આપણે સંયોજક શું કર્યા? શોધ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન ત્રણ. તમારા પાઠ્યપુસ્તકની ગદ્ય કૃતિમાંથી સંયોજકોનો ઉપયોગ થયો હોય તેવા 10 વાક્યો શોધીને લખો અને સંયોજકોને રેખાંકિત કરીને દર્શાવો. આ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન ત્રણ છે. આ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન કયો છે? ત્રણ, જે તમારે તમારા હોમવર્કની અંદર લખવાનો છે, જેમાં તમારે શું કરવાનું છે? પાઠ્યપુસ્તકની ગદ્ય કૃતિમાંથી સંયોજકોનો ઉપયોગ થયો હોય તેવા 10 વાક્યો તમારે શોધીને લખવાના છે. તેવા 10 વાક્યો તમારે શું કરવાનું છે? શોધીને લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું ને? તો 10 વાક્યોના મેં ઉદાહરણો આપ્યા. એક પાંચ વાક્યોની અંદર આપણે સંયોજકો મૂક્યા, પાંચ વાક્યોની અંદર આપણે સંયોજકો શોધ્યા, બાકીના 10 વાક્યો તમારે પાઠ્યપુસ્તકમાંથી જાતે ગોતીને લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.